તમિલનાડુના કુન્નુરની આ ઘટના છે કે જ્યાં સેનાનું આ હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી રહી છે તમામ દ્રશ્યો મે આપને બતાવી રહ્યા છે આપને ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો જેમાં બિપિન રાવતનું પરિવાર પણ સવારી કરી રહ્યું હતું સીડીએસ બિપિન રાવતનો પરિવાર આ હેલિકોપ્ટરની અંદર બેઠો હતો સેનાનું એમઆઈ સિરીઝનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે હેલિકોપ્ટરમાં ચૌદ લોકો સવાર હોવાની વાત સામે આવી છે આ હેલિકોપ્ટર ક્રેશની આ દુર્ઘટનામાં બે લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે

ટીવી સ્ક્રીન ઉપર સીડીએસ હેલિકોપ્ટર ક્રેશ અને જેમાં તેમનો પૂરો પરિવાર પણ ત્યાં સામેલ હતો ચૌદ લોકો ગંભીર રીતે ગવાયા છે જે અહીંયા હેલિકોપ્ટરમાં સવાર હતા આ ગંભીર દુર્ઘટનાની વાત કરીએ તો બે લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે

કંડોરમાં બુધવારે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હેલિકોપ્ટરમાં ચીફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પણ સવાર હતા રિપોર્ટ મુજબ દુર્ઘટના સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત દેખાઈ રહ્યું છે અને તેમાં આગ લાગી છે જનરલ બિપિન રાવતની સ્થિતિ વિશે હજી કંઈ પણ કહેવાય નથી રહ્યું જનરલ બિપિન રાવત એકત્રીસ ડિસેમ્બર બે થી એકત્રીસ ડિસેમ્બર બે ઓગણીસ સુધી સેનાના પ્રમુખ પદ રહ્યા હતા

પ્રેઝન્ટેશન પણ તેઓ આપશે આ ઉપરાંત દુબઈમાં ચાલી રહેલા એક્સપોમાં ઇન્ડિયા પેવેલનની પણ મુલાકાત લેશે અને દેશના સૌથી વધુ બિઝનેસ ફ્રેન્ડલી રાજ્ય ગુજરાતમાં જાન્યુઆરી બે હજાર બાવીસમાં યોજાનારી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ સંદર્ભમાં દુબઈમાં આઠ ડિસેમ્બર એટલે કે આજે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે આ રોડ શો અતિભવ્ય હશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ આ હેતુસર દુબઈ મુલાકાતે જવા રવાના થઈ ગયા છે ત્યારે દર્શક મિત્રો આપ આપને ટીવી સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવેલા ફોન નંબર પર વાત કરી શકશો આપનો અભિપ્રાય આપ આપી શકશો અને સાથે જ આપ જણાવી શકશો કે ગુજરાતને હંમેશા એક વિકાસનું રાજ મોડલ વિકાસનું એક કહી શકાય કે પ્રેરણા સ્ત્રોત રાજ્ય હંમેશા માનવામાં આવતું હોય છે ત્યારે આપને શું લાગે છે કે આ સમિટ ગુજરાત માટે શું સારા લઈને આવી શકે છે શું આગળના સમયમાં કઈ કયા 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 ક્ષેત્રોમાં કેવી કેવી મોટી મોટી તકોનું નિર્માણ થશે અને તેનો લાભ આપને મને એટલે કે સામાન્ય માણસ સુધી પહોંચશે કે કેમ આવા અનેક સવાલો આપને થયા હશે કરોડો રૂપિયાના એમઓયુ આપણે હંમેશા વાયબ્રન્ટમાં જોતા આવે છે વાયબ્રન્ટ ગુજરાતમાં જે જાન્યુઆરીમાં યોજાતો હોય છે અને આ વખતે એક્સપોમાં ઇન્ડિયા પેવિયરની મુલાકાત પર તેઓ લેવાના છે ત્યારે આજે દુબઈમાં ખાસ મુલાકાત તેમની શું રહેશે જણાવો આપણો અભિપ્રાય

આપના અભિપ્રાય સમજવા માટે છે એક સામાન્ય જનતા એક ઓડિયન્સ એક સામાન્ય વર્ગ અને આપણા તમારા મારા જેવા લોકો સરકારના તમામ નિયમોથી લઈને તમામ ગતિવિધિઓ પર શું પોતાની વિચારણા રાખતા હોય છે શું તેમનું મંતવ્ય હોય છે શું તેમની અભિવ્યક્તિ હોય છે એ માત્ર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આપને પ્લેટફોર્મ આપી રહ્યું છે ત્યારે અચૂક આપ અમારી સાથે જોડાઈ શકો છો અને આપનો અભિપ્રાય વ્યક્ત કરી શકો છો તો મિત્રો લગાવ ફોન નંબર અને જે ટીવી સ્ક્રીન ઉપર જે બે નંબર ફ્લેશ થઈ રહ્યા છે ત્યાં આપ ફોન કરી શકો છો અને આપનો પ્રતિભાવ આપની અભિવ્યક્તિ આપના વિચાર આપની વાણી આપ અમારા સમક્ષ મૂકી શકો છો અને આપ ચોક્કસથી અમને સમજાવી શકશો કે આખરે આ તો ખાલી વાત છે કે એમઓયુ કરોડો ન થાય છે પરંતુ તેનો ફાયદો જનતાને શું થાય છે એમઓયુ જે પહેલા પણ થઈ ચૂક્યા છે કરોડોના તેનું શું પરિણામ આવ્યું કરોડો રૂપિયાના એમઓયુ થયા બાદ જો હજુ સુધી પરિણામ નથી આવ્યું તો તેમાં કોઈ ફેરબદલ કરવામાં આવશે અને હવે નવા એમઓયુ થશે તેનો શું ફાયદો કેટલા સમયમાં ગુજરાતની રાજ્યની સામાન્ય પ્રજા સુધી પહોંચશે આપ આ કાર્યક્રમ એટલે કે આ તો ખાલી વાત છે એમાં આપની પ્રતિક્રિયા વ્યક્ત કરી શકો છો મિત્રો એક્સપોમાં આજે ઇન્ડિયા પેવેલની મુલાકાત લેવાના છે ભૂપેન્દ્રભાઈ પટેલની વાત કરવામાં આવે તો તેઓ આજે પ્રથમ વખત દુબઈ પ્રવાસે છે તેઓ સીમ બન્યા બાદ અને ખાસ કરીને જે કરોડો રૂપિયાના એમઓ થાય છે એ પહેલાં જે ઇન્વેસ્ટરો છે મોટા પ્રમાણમાં જે ઇન્વેસ્ટરો ગુજરાતને એક હંમેશા ફ્રેન્ડલી રાજ્ય તરીકે જોયે છે બિઝનેસ ફ્રેન્ડલી રાજ્ય તરીકે ત્યારે એ લોકો ગુજરાતમાં ક્યારે કેટલા પ્રમાણમાં કયા ક્ષેત્રમાં કઈ રીતે શું રોકાણ કરશે અને કેવી રીતે કરશે તેની સમજ આજે મેળવશે ત્યારે આપનો શું અભિપ્રાય છે કારણ કે કરોડોના આંકડાઓ આપણે ટીવી સ્ક્રીન ઉપર જોતા હોઈએ છે ન્યૂઝપેપરમાં વાંચતા પણ હોય છે પરંતુ જ્યારે આપણે કરોડોના આંકડાઓની વાત સામે આવતી હોય છે ત્યારે આપણે એ પણ સમજતા હોઈએ છીએ કે તેનો એક સામાન્ય માણસને શું ફાયદો થાય છે શું તેનાથી મોંઘવારીમાં કોઈ ફેર પડે છે શું તેનાથી રોજગાર પ્રાપ્ત થાય છે શું તેનાથી ગરીબીનું સ્તર ક્યાંક સુધરે છે અને ગરીબી નાબૂદ થાય છે આવા અનેક સવાલો આપણે થતા હોય છે સાથે સાથે જે તે સેક્ટરમાં રોકાણ થાય છે એ સેક્ટરના લોકો પણ ક્યાંક આશ રાખીને બેઠા હોય છે કે હવે અમારા સેક્ટરમાં નવી નવી તકોનું નિર્માણ થશે નવી નવી તકો અને નવો નવો રોજગાર ઉત્પાદન થશે ત્યારે એનો ફાયદો પણ અમને એટલે કે સામાન્ય માણસને થવો જોઈએ એવું આપણે સૌ લોકો વિચારતા હોઈએ છીએ ત્યારે હવે આજે આપણે જોઈશું આ તો ખાલી વાત છે એમાં કે આજનો આ કાર્યક્રમ દુબઈમાં ગુજરાતનો ડંકો કેવો વાગશે કેટલો વાગશે કેવી રીતે વાગશે અને તેનું શું परिणाम આવશે તો મિત્રો આપ આપના ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો અલગ અલગ પ્રતિભાવ અમે આપના લઈશું આજે ફોન નંબર +116136207 પર આપ આપની પ્રતિક્રિયા વ્યક્ત કરી શકો છો સાથે જ સિયમ ભૂપેન્દ્ર પટેલા દુબઈ માં પહેલો રોડ શો ને લઈને આપ +1161362068 પર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકો છો મિત્રો જણાવો ગુજરાત ગ્લોબલ આજે પહેલો તેમનો દુબઈમાં ભવ્ય રોડ શો થવાનો છે ત્યારે આ ગુજરાત વાયબ્રન્ટ સમિટને લઈને આપ શું આશા અપેક્ષા રાખી રહ્યા છો આપ શું માની રહ્યા છો કે આ રોડ શો ગુજરાત માટે કેવી રીતે અલગ સાબિત થશે ગુજરાત માટે એક વિકાસ રોલ મોડેલ કેવી રીતે સાચા અથવા સ્પષ્ટ થશે તે આજે આજે આપણે જોઈશું જાણીશું અને સમજીશું તો ભૂપેન્દ્ર પટેલ સવારે દુબઈના પ્રવાસે રવાના થઈ ચૂક્યા છે ત્યારે હવે આપણે જોઈશું કે તેમાં ગુજરાતને શું શું ફાયદો થશે તો મિત્રો આપણે જોયું છે કે કોરોના કાળમાં લગભગ છેલ્લા બે વર્ષમાં અનેક રીતે આર્થિક રીતે લોકોએ મોટો માર સહન કરવો પડ્યો છે અનેક જગ્યાએ રોજગારીનું ઉત્પાદન નથી થયું અનેક જગ્યાએ મોંઘવારી અને સાથે સાથે ઘણા બધા લોકોએ પોતાની નોકરી ગુમાવી અને સાથે ઘણા બધા લોકોએ પોતાનો બિઝનેસ વેપાર પણ ગુમાવી દીધો એવા સમયે નવી તકોનું નિર્માણ થવું અશક્ય હતું કારણ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ પર કોરોનાનો એક કહેર જોવા મળી રહ્યો હતો તેના કારણે બજાર પણ એકવાર જબરદસ્ત તૂટ્યું હતું હવે તમામની વચ્ચે જે બજાર તૂટ્યું અને ક્યાંક જે ફ્લો આવવો જોઈએ ઇનફ્લો આવવો જોઈએ તે નહોતો આવતો રોકાણકારો એટલા આકર્ષિત થતા થતા બિઝનેસ માટે એક મોટો લોકડાઉનનો પિરિયડ આપણે ફેસ કર્યો એવા સમયે પણ આપણને ક્યાંક ને ક્યાંક આશા હતી કે દેશમાં ગુજરાતનું એક પોતાનું એક કન્ટ્રીબ્યુશન રહે કારણ કે ગુજરાતની છાપ રહી છે એમની રીતે તો હવે જ્યારે કોરોના ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે અલગ વાત છે ઓમિક્રોન વાયરન્ટ અને તેનાથી કેસીસ વધી રહ્યા છે ગઈકાલે કેસ છે રાખવાની આવશ્યકતા પણ ઓવરઓલ કહી શકાય કે સેકન્ડ વેવ જે પૂર્ણ થયો ત્યારબાદ પરિસ્થિતિ ઘણી થાળે પડી છે થાળે પડેલી આ પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો વાયબ્રન્ટ સમિટ એક આકર્ષણનું કેન્દ્ર છે અને ત્યાંથી લોકોને આશા છે સરકારને આશા છે કે મોટા પાયે એક મોટું રોકાણ આવશે ગુજરાતમાં જો મોટા મોટા રોકાણ આવતા થઈ જાય તો એક વાત બીજી સ્પષ્ટ છે કે એની સીધી જ અસર સીધો જ ફાયદો સીધો જ લાભ તમામ ગુજરાતીઓને થવો જોઈએ અને અચૂક થાય કારણ કે જે તે જગ્યાએ રોકાણ થતું હોય તે ક્ષેત્રમાં તે ઉત્પાદનમાં તે ફિલ્ડના તમામ લોકો તેમનાથી માહિતગાર થતા હોય છે ત્યાં નવી રોજગારીનું એક ઉત્પાદન થતું હોય છે અને નવી તકોનું સર્જન થતું હોય છે બની શકે કે આપના ફિલ્ડમાં અથવા આપ જે ફિલ્ડમાં આગળ વધવાનો વિચાર કરી રહ્યા છો ત્યાં કરોડો રૂપિયાનું રોકાણ થાય નવી નોકરીઓનું એક ઉત્પાદન થાય તો હવે જોવાનું એ છે મારે તમારી પાસેથી તમારી પાસે મારે એ જાણવું છે કે આપણે હંમેશા જોતા આવ્યા છીએ છેલ્લા બાર તેર વર્ષમાં જેટલા પણ ગુજરાત વાયબ્રન્ટ સમિટ થયા છે આપણે એટેન્ડ કર્યા હશે આપણે જોયું જાણ્યું હશે એનો શું ફાયદો ગુજરાતને મળ્યો આપના મતે અને હવે હવે જે ગુજરાત વાયબ્રન્ટ સમિટ બે હજાર બાવીસમાં કરવા જઈ રહ્યું છે જેની તૈયારી સીએમ ભૂપેન્દ્ર પટેલે છેલ્લા બે ત્રણ મહિનાથી શરૂ કરી દીધી છે જેમાં તેમણે દિલ્હી મુલાકાત લીધી હતી સાથે સાથે મુંબઈમાં રોડ શો કર્યો હતો અને હવે આજે આઠ ડિસેમ્બરે એટલે કે તેઓ દુબઈમાં છે ચારે બાજુથી રોકાણકારોને આકર્ષવાનો તે એક પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આપણે જાણીશું સમજીશું કે હવે આખરે આ કયા અંશે વધારે યોગ્ય સાબિત થશે ગુજરાત માટે અને કેવી રીતે ગુજરાત ફરી એકવાર પ્રેરણા સ્ત્રોત સાબિત થશે દેશના અલગ અલગ રાજ્યો પોતપોતાની રીતે બેસ્ટ આપી પોતાનું કન્ટ્રીબ્યુશન આપતા હોય છે ત્યારે ગુજરાતી વાત કરવામાં આવે તો આર્થિક ધોરણે આર્થિક ક્ષેત્રે તે લોકો સ્પષ્ટ હોય છે અને સમજી શકતા હોય છે કે મની સેન્સ શું છે જી હા આપણે આપણે હંમેશા જોતા હોઈએ છીએ કે રૂપિયાની સાચી સમજ આ દેશમાં સૌથી વધારે કોઈ રાજ્યમાં જોવા મળતી હોય તે ગુજરાતીઓ પાસે હોય છે ત્યારે હવે ગુજરાતમાં કરોડો રૂપિયાનું રોકાણ આ એમઓ થકી વાયબ્રન્ટ સમિટમાં થશે ત્યારે આપના મંતવ્ય મુજબ આ રોકાણનો ફાયદો સામાન્ય માણસ પહોંચે છે શું સાચા અર્થમાં અત્યાર સુધીના વાયબ્રન્ટ કરતા આ વાયબ્રન્ટ સમિટ અલગ હશે આ બધા જ સવાલો આપને થતા હશે ત્યારે અલગ અલગ લોકો પોતપોતાના અભિપ્રાય વ્યક્ત કરતા હોય છે ત્યારે આપ પણ અમારી સાથે જોડાવો અને જણાવો આપનો અભિપ્રાય આપનું વ્યક્તિત્વ શું કહે છે આ વિચારો શું કહે છે આ વિષયને લઈને કારણ કે કરોડો રૂપિયાની આપણે જ્યારે વાત કરતા હોય રોકાણની વાત કરતા હોય અને રોકાણ થતું પણ હોય પરંતુ જો એનો લાભ સાચા અર્થમાં સામાન્ય માણસ સુધી ન પહોંચે અથવા પછી એનો લાભ જે તે ક્ષેત્રમાં યોગ્ય રીતે તેને ક્યાંક મૂકવામાં ન આવે તો બની શકે કે કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટ થયા પછી પણ એનો લાભ ન થતો હોય ગાંધીનગરથી જગદીશભાઈ જોડાઈ ચૂક્યા છે જગદીશભાઈ સ્વાગત છે મને જણાવશો વાયબ્રન્ટ ગુજરાત બે હજાર બાવીસ સમિટની જેમ આપણે વાત કરી રહ્યા છે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે દુબઈમાં રોડ શો કરશે પહેલા તો આ વાયબ્રન્ટ સમિટને આપ કેવી રીતે જોવો છો અ સર હવે હે વાઇબ્રન્ટ સમિતિમાં તો અમે જોઈએ છે પણ મારો પ્રશ્ન એ છે કે અત્યારે હાલ જે ઓમિક્રોન વાયરસ ચાલી રહ્યો છે તો અત્યારે હાલ તો બહાર જવા ઉપર પ્રતિબંધ છે અને બહારથી એ લોકો આવશે તો અહીંયા પાછો વાય એમિક્રોન વાયરસ નહીં ફેલાય બિલકુલ બિલકુલ આ સવાલ તમને થયો છે એકદમ યોગ્ય સવાલ છે કારણ કે jigresh તમને ખબર હશે કે હાવડી મોદીનો કાર્યક્રમ ગત વર્ષે યોજાયો હતો અને ત્યારબાદ કોરોનાનો વિસ્ફોટક એક આંચકો ભારત ખાસ કરીને ગુજરાતમાં અમદાવાદીઓ ભોગવ્યો હતો એ પણ એક ડર તમામ લોકોમાં છે તો તમને લાગે છે કે એ ન યોજાવવું જોઈએ તો મને એ કહેશો કે માની લો કે આ તમામની વચ્ચે ત્રીજી વેવ ન આવે જે આશા સેવાઈ રહી છે રસીકરણની પ્રક્રિયા વધી ગઈ છે તો ગુજરાતને પાછું ઊભું કરવા પાછોનો ફ્લો જનરેટ કરવા અથવા આર્થિક ધોરણે વિકાસની એક દિશા આપવા માટે તમને નથી લાગતું કે આ આવશ્યક છે આવશ્યક તો છે પણ સરકાર આટલા મોટા મોટા વાયદાઓ કરે છે અને આ દુબઈની અંદર રોડ શો કરવાની અત્યારે હાલ તો જરૂરિયાત મને નથી લાગતી અને આમ તો જોવા જઈએ તો બીજા લોકોને આપણે પૂછીએ તો મેં તો ઘણા લોકોને પૂછ્યું અને મેં જાણ્યું બી છે કે તો અત્યારે હાલ જે દુબઈમાં રોડ શો કરવાની કોઈ જરૂરિયાત નથી પણ આ અત્યારે ખોટા ખર્ચા કરીને પેલું એ કરી રહ્યા છે સરકાર ખોટો વેસ્ટેજ જ કરે ટાઈમ પણ વેસ્ટેજ કરે છે ને અત્યારે આ હોમિક્રોનનો જે વાયરસ ચાલે છે અત્યારે હાલ બધે દેશોમાં ફેલાયેલો છે

તે સ્પષ્ટ રીતે માની રહ્યા છે કે ગુજરાત વાયબ્રન્ટ સમિટ બે હજાર બાવીસની તડામાર તૈયારીઓ તો સીએમએ શરૂ કરી દીધી છે પરંતુ આ તૈયારીઓની વચ્ચે એક ડર એક ખોફ અને એક ક્યાંક એવો વિચાર પણ છે કે શું આ યોગ્ય છે શું આ જરૂરી છે શું અત્યારે આને ટાળી શકાતું હતું કારણ કે આપણે હજુ પણ સંપૂર્ણ રીતે કોરોનામાંથી બહાર નથી આવ્યા કોરોના કાળની એક મોટી અસર જોવા મળી રહી છે અને અસરની વચ્ચે આપણે સૌ જાણીએ છીએ કે કોઈને કોઈ રીતે છેલ્લા ઘણા સમયથી જે કોરોનાના કહેરના કારણે ઘણા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને પરિસ્થિતિ વિકટ બની ત્યારે આ તમામની સાથે સાથે આ વાઇબ્રન્ટ સમિટ નવા કોરોનાને આમંત્રણ ના આપી બેસે અને ખાસ કરીને જ્યારે ફોરેનથી બધા આવતા હોય ડેલિગેશન આવતા હોય એ વાત અલગ છે કે સરકારે તેને લઈને ગાઈડલાઇન્સ પાડી છે એ ગાઈડલાઇન્સની વાત કરવામાં આવે તો તેમાં પણ તે લોકોએ સાત આઠ દિવસ ક્વોરન્ટાઇન થવું ફરજિયાત છે અને હવે અનેક પ્રકારના દિશા નિર્દેશો જારી કરવામાં આવ્યા છે પરંતુ એક સામાન્ય નાગરિક તરીકે ડર હોવો પણ જરૂરી છે અને ડર છે તો ચોક્કસથી હવે જોવાનું રહેશે કે કેવી રીતે આ ગુજરાત વાયબિનેટ સમિટ શાંતિથી પસાર થાય છે જેમાં કોરોનાનો કોઈ મોટો આંચકો આપણને નથી લાગતો કારણ કે હવે સરકારે તો નક્કી કરી લીધું છે ત્યારે આપનો અભિપ્રાય શું છે સરકારના નિર્ણય પર આપનો વિચાર શું છે સરકારના નિર્ણય પર ચાલો સમજીએ તો ભૂપેન્દ્ર પટેલનો પહેલો આ વિદેશ પ્રવાસ દુબઈનો આ વિદેશ પ્રવાસ ટીવી સ્ક્રીન ઉપર અમે વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને આ ચર્ચામાં આપ અમારી સાથે જોડાઈ શકો છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું આ મંચ એટલે કે આ તો ખાલી વાત છે આ તો ખાલી વાત છે એમાં આપ પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરી શકો છો આપ પોતાના વિચારોને મૂકી શકો છો અને સાથે સાથે આપ પોતે અમને જણાવશો બતાવશો સમજાવશો કે આખરે કેવી રીતે આ આખું આયોજન છે તે સફળતાપૂર્વક પાર પડી શકે છે આપણે પાસેથી જાણવા માંગીશ કે આપણે શું પ્રશ્ન છે વાયબ્રન્ટ સમિટને લઈને કારણ કે દરેક વાયબ્રન્ટ સમિટમાં કરોડો રૂપિયાની રેલમછેલ થતી હોય છે કરોડો રૂપિયાના એમઓયુઝ થતા હોય છે પરંતુ આ એમઓયુ સાચા અર્થમાં પરિણામ સુધી પરિણમતા હોય છે કે નહીં એટલે કે તેનો વાસ્તવમાં ફાયદો જે તે ક્ષેત્રમાં જે તે ફિલ્ડમાં અથવા જે તે લોકો સુધી પહોંચે છે કે કેમ એ સવાલ અચૂક થતો હોય છે ત્યારે આવા સવાલ આપને પણ અચૂક થતા હશે અને આપ પણ વિચારતા હશો કે આખરે આ ગુજરાત વાયબ્રન્ટ સમિટ બે હજાર બાવીસને લઈને સરકારે તો તૈયારી શરૂ કરી દીધી છે સરકારે તો શરૂઆત કરી દીધી છે પરંતુ તેને લઈને ક્યાંક મોટો આંચકો કોરોનાને લઈને આપણે ના ભોગવવો પડે કોરોનાને લઈને તેનો ત્રીજો વેવ આપણે સામનો ન કરવો પડે એ એક સામાન્ય માણસમાં ડર છે એ ડર હોવો પણ હિતાવ છે પરંતુ એટલા માટે જ વેક્સિનેશનને આપણે પ્રાથમિકતા આપી સરકારે સો કરોડની સિદ્ધિ હાંસલ કરી છે ત્યારે ગુજરાત રાજ્ય પણ તેમાં પાછળ નથી રહ્યું અને ચોક્કસથી માસ્ક પહેરવું વેક્સિન લગાવી અને સાથે સાથે સેનિટાઈઝ કરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું મેન્ટેન કરવું પાલન કરવું તે આપણે સૌ જાણીએ છીએ જો આ તમામ વસ્તુની તકેદારી રાખવામાં આવે તો બની શકે કે આપણે આ કોરોનાને આખરે હરાવી જોઈએ બે હજાર વીસ તો તરખાટ આપણે જોયો છે એ વર્ષ ક્યારે પૂર્ણ થશે લોકો એની રાહ જોતા હતા અને બે હજાર એકવીસમાં કહી શકાય કે એના કરતાં પણ ખરાબ સમય લોકોએ ભોગવ્યો ત્યારે તમામની વચ્ચે આ સમયને શાંતિથી પસાર કરી નવી તકોનું ઉત્પાદન થાય ફરી એકવાર ગુજરાત ઊભું થાય ફરી એકવાર ગુજરાત બેઠું થાય અને ભૂપેન્દ્ર પટેલ સીએમની હાજરીમાં આ ગુજરાતમાં કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આવે તે એક પ્રાથમિકતા છે તો બતાવી દઈએ જગદીશ પંચાલ મુખ્ય સચિવ પંકજ કુમાર ડેલિગેશન પર દુબઈ પ્રવાસ છે દુબઈમાં તેઓ રોકાણકારોને આકર્ષવાના પ્રયત્નો કરશે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા સેમ ભૂપેન્દ્ર પટેલનો દુબઈમાં રોડ શો યોજાવા જઈ રહ્યો છે દુબઈ મુલાકાત દરમિયાન મુખ્ય પ્રધાન અને પ્રતિનિધિમંડળ

આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વાત કરીએ તો તેમાં ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ સ્તરીય ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ આ હેતુસર દુબઈ મુલાકાતે જવા રવાના થઈ ગયું છે ત્યારે આપણે પણ આશા રાખી રહ્યા છે કે આખરે આ જે ગુજરાત વાયબ્રન્ટ સમિટ બે હજાર બાવીસ છે તે કરોડોના એમઓયુ સાથે કરોડો રૂપિયાનો ફાયદો તમામ ક્ષેત્રમાં તમામ ફિલ્ડના તમામ લોકોને સામાન્ય માણસ સુધી પહોંચાડે અને તેના થકી સાચા અર્થમાં આપણે સૌ ગુજરાતને ફરી એકવાર વિકાસની નવી તકો સાથે વિકાસના એક નવા મોડલ સાથે જોઈએ અને દેશ માટે આ રાજ્ય પ્રેરણારૂપ બને અને વાયબ્રન્ટ સમિટથી કોઈ જ પ્રકારનો કોરોનાનો ખતરો ન રહે તેવી પ્રાર્થના સાથે આજો કાર્યક્રમ સમાપ્ત કરીશ નમસ્કાર